મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં તંદુરસ્તી આપણા હાથમાં ના બીજા એકમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જેના આધારે જીવીએ છીએ તે છે પ્રાણ, અને તેને જીવિત રાખવા જરૂર પડે છે વાયુની. વાયુ એટલે ઓક્સિજન. ઓક્સિજન વિના આપણે જીવી શકતા નથી. એટલે જ સમુદ્રમાં કે આકાશમાં જનાર લોકો ઓક્સિજનના બાટલા લઈને જાય છે. આપણે ત્યાં પણ કોઈ ગંભીર બીમારીમાં પટકાય ત્યારે તેને ઓક્સિજન ઉપર છે તેવું કહે છે. એનો અર્થ એ થયો કે હવામાં રહેલ ઓક્સિજન જ આપણું જીવન છે. હાલના સંજોગોમાં વાહનો, કારખાનાઓ, રજકણો, આગના ધુવાડાથી હવા પ્રદૂષિત થતી જાય છે. તેને ચોખ્ખી રાખવા જરૂરી એટલા વૃક્ષો એટલે કે ઝાડવાઓ છે જ નહીં. તેથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. સાથે સાથે આપણે પણ આપણી ટેવો ટેન્શન અને કામના લોડમાં છીછરી બનાવી દીધી છે. આપણે પૂરતી છાતી ફૂલે તેટલો શ્વાસ લેતા જ નથી, અને તેના કારણે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. ધીમે ધીમે આવી ટેવો લાંબો સમય ચાલતા આપણા ફેફસા પણ સંકોચાઈ જાય છે. તેથી જ આપણે ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરવી જોઈએ અને ફેફસાની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે, અને તે માટે જરૂરી છે પ્રાણાયામ. દરેક વ્યક્તિ જો વહેલી સવારે પ્રાણાયામ કરવાની ટેવ કેળવે તો તેવી વ્યક્તિમાં બીમારીનું પ્રમાણ ઘટી જાય છે. ભલે અગાઉ આપણે પ્રાણાયામ ન કર્યા હોય, આવી ક્રિયાઓ ન કરી હોય, પરંતુ આપણે ત્યાં એક કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર. આ સૂત્રને સમજી અને આપણે શરૂઆત કરી દેવી જોઈએ. રોજ 5-10 મિનિટનો સમય કાઢવાનો છે, પરંતુ તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ ફાયદો મળશે. તો ચાલો શરૂ કરીએ પ્રાણાયામ. પહેલી રીત છે, રોજ સવારમાં વહેલા ઉઠી આપણી નિત્યક્રમની ક્રિયાઓ જેમ કે શૌચ ક્રિયા, બ્રશ ને સ્નાન કરી અને ખુલ્લા મેદાનમાં જઈ આપણી અનુકૂળતા મુજબ બેઠક લેવાની છે અને ઊંડા શ્વાસ ભરવાના અને કાઢવાની ક્રિયા છે ને સાવ સહેલું. તો ભૂલ્યા વગર દરરોજ આ ક્રિયા કરશો. 5-10 મિનિટ સુધી આ ક્રિયા કરવાથી ચોક્કસ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા તેજ થશે, તમારા ફેફસાનું હલનચલન વધશે, જેથી તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે. આવી જ એક બીજી પ્રાણાયામની ક્રિયા આપણે સમજીએ, અનુલોમ વિલોમ. અનુલોમ એટલે અંદર શ્વાસ ટકાવો અને વિલોમ એટલે બહારની બાજુ શ્વાસ કાઢીને ટકાવી રાખવો. આને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવામાં આવે છે. પહેલી રીતની જેમ આમાં પણ આપણી સવારની નૈતિક ક્રિયાઓ કરી અને ખુલ્લા મેદાનમાં બેસવાનું છે. ડાબા હાથથી ડાબા નસકોરા ઉપર અંગૂઠો અને જમણા નસકોરા ઉપર બે આંગળી રાખવાની છે, અને નાકને બંધ કરવાનું છે. સૌથી પહેલા અંગૂઠો દૂર કરવાનો છે અને આંગળાથી જમણું નસકોરું બંધ કરેલું રાખવાનું અને ડાબું નસકોરું ખોલવાનું છે, અને ખૂબ જ ઊંડો શ્વાસ ભરવાનો છે. પછી ડાબું નસકોરું અંગૂઠા વડે બંધ કરી દેવાનું
અને ફેફસામાં 5-7 સેકન્ડ 1 મિનિટ જેવી તમારી ક્ષમતા એ પ્રમાણે શ્વાસને રોકી રાખવાનો છે અને પછી જમણા નસકોરા ઉપર આવેલા બંને આગળા દૂર કરી જમણું નસકોરું ખોલવાનું અને જમણા નસકોરા વડે ઉચ્છવાસની ક્રિયા એટલે કે શ્વાસને બહાર કાઢવાનો છે. થોડી સેકન્ડ અથવા 1 મિનિટ સુધી શ્વાસ બહાર કાઢેલો રાખી ફરીથી જમણા નસકોરા વડે ખૂબ જ ઊંડો શ્વાસ ફેફસામાં ભરવાનો છે અને બંને આંગળા વડે જમણું નસકોરું બંધ કરવાનું છે. થોડો સમય તમારી ક્ષમતા મુજબ શ્વાસને પેટમાં ભરેલો રાખવાનો છે અને ત્યારબાદ ડાબા નસકોરા ઉપર આવેલો અંગૂઠો દૂર કરી ડાબું નસકોરું ખોલી અને શ્વાસને બહાર કાઢવાનો છે. આ એક દાણ ક્રિયા થઈ આવી. આવી ક્રિયા શરૂઆતમાં 5-7-10 સુધી કરવાની છે. તમને અનુકૂળ આવે તો થોડાક વધુ, પણ 5-7 વાર કરશો તો પણ ઘણો ફાયદો થશે. ધીમે ધીમે એમાં વધારો કરતો જવો. તો આ પ્રાણાયામની ક્રિયાઓ સાવ સહેલી અને ખૂબ સરળ છે. તો મિત્રો, ચોક્કસ અત્યારે વાતાવરણમાં 50-60% જ ઓક્સિજન રહ્યો છે અને એમાંય આપણે જો ટૂંકા શ્વાસ લઈએ તો આપણા શરીરની અંદર 60 જે શ્વાસ જાય એમાંથી ને 60% જ તે આપણને ઓક્સિજન મળે છે. એટલે આપણને અસંખ્ય બીમારીઓ થતી હોય છે. તો આનાથી બચવા આપણે આ ક્રિયાઓ કરવાની છે. બીજી વાત કે વહેલી સવાર એટલા માટે કે વહેલી સવારમાં ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં વધારે હોય છે એટલે વહેલી સવારનો સમય ખૂબ જ યોગ્ય ગણાય. છતાં જો વહેલી સવારે ન થઈ શકે તો દિવસ દરમિયાન ગમે ત્યારે પણ કરી શકાય. દિવસ દરમિયાન ગમે એટલી વાર પણ કરી શકાય. કદાચ આપણે કોઈ જગ્યાએ શાંતિથી સમય મળી ગયો અને બેઠવાનું થયું તો પણ ઊંડા શ્વાસ ભરી અને છોડવાની ક્રિયા આપણે કરી શકીએ છીએ. આ ક્રિયાઓ કરવાથી ચોક્કસ તમારા ફેફસા મજબૂત બનશે, શ્વાસ નળી સાફ થશે અને અસંખ્ય બીમારીઓથી આપણે બચી શકીશું. આગળ હજી તંદુરસ્તી આપણા હાથમાંના એકમમાં ફરીથી ત્રીજા એકમ તરીકે વધુ પ્રાણાયામની રીતો આપણે સમજીશું. તો ચોક્કસ કરતા રહીએ અને આપણી તંદુરસ્તી આપણે આપણા હાથમાં જ છે એ સમજી અને જાળવતા રહીએ.